नमस्कार, हिंदी समाचार में आपनु स्वागत छे। समाचार शुरू करता पहला करी ले मुख्य समाचार ऊपर एक नजर। कड़कड़ती चलनी नोटो मेळवाना लोभमां बैंके गुमाव्या 5 लाख, આધેડ ગઠિયો 5 લાખ લઈ છું। સમગ્ર ઘટના શંકાના ઘેરામાં। પુત્રીના લગ્નના ખર્ચાની વ્યવસ્થા ન થતા પિતાએ કર્યો આપઘાત। દિવાળી બાદ હતા પુત્રીના લગ્ન। કામરેજ વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસ, મહિલા કાર્યકરો અને રહીશોએ કરી સ્થાનિક ઉમેદવારની માંગ। 2000થી વધુ પોસ્ટકાર્ડ લખી સોનિયા ગાંધીને કરી રજૂઆત। શુભ ધનતેરસના શુભ મુહૂર્તમાં સોના ચાંદીની ખરીદીની ધૂમ। મોંઘા ભાવે પણ કરોડો રૂપિયાનું સોનું ખરીદતા સુરતીઓ। અને સુરતનું ટેલેન્ટ ઝળક્યું ટીવીના રિયાલિટી શોમાં। સુરતના ડાન્સ ગ્રુપના બાળકોએ રજૂ કર્યો અદ્ભુત ડાન્સ। જજ થયા મંત્રમુગ્ધ। દિવાળી આવે એટલે તમામ નવી વસ્તુઓની સાથે નવી ચલણી નોટોની પણ ડિમાન્ડ વધી જતી હોય છે અને આલ માટે લોકો માંગ્યો ભાવ આપવા પણ તૈયાર થઈ જતા હોય છે। ત્યારે સુરતની એક સહકારી બેંકને આ કડકડતી નોટ મેળવવાના લોભમાં રૂપિયા 5 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો અને ગઠિયો આવી મોટી બેંકના અધિકારીઓને મૂરખ બનાવી છેતરી ગયાનો ગુનો સિલાબતપુરા પોલીસ મથકે નોંધાયો છે। મહારાષ્ટ્રની પ્રતિષ્ઠિત એનકેજી એસીબી નામની સહકારી બેંકની શાખા સુરતમાં કાર્યરત છે અને આ બેંકના અધિકારીઓને એક ગઠિયો અજીબો ગરીબ રીતે મૂરખ બનાવી રૂપિયા 5 લાખ રોકડા લઈને રફુચક્કર થઈ જતા બેન્કિંગ આલમ અવાચક બની ઉઠ્યું છે। બનાવની સમગ્ર હકીકત બેંકના સૂત્રોએ જણાવી હતી, જેમાં સમગ્ર વાત એમ હતી કે જેમાં રિંગરોડ ત્રિવિધ ચેમ્બર એનકેજી એસબી નામની સહકારી બેંકની સુરતની શાખામાં ગતરોજ એક આધેડ વ્યક્તિ આવ્યો હતો અને તેને બેંક અધિકારી પાસે પોતે 25 લાખની ફિક્સ ડિપોઝિટ મૂકવા તેમજ કરંટ ખાતું ખોલાવવા અરજી કરી હતી અને તમામ વિગતો મેળવ્યા પછી પોતાની પાસે 6 લાખની નવી કડકડતી ચલણી નોટો છે અને તેને બેંકને આ ચલણી નોટો કોઈપણ વટાવ સાથે આપવાની ઓફર કરી હતી। દિવાળીનો સમય હોવાથી આવી કડક નવી નોટોની માંગ ગ્રાહકો કરતા હોય છે અને આવી નોટો શહેરની તમામ બેંકોને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પૂરી પાડે જ છે, પરંતુ ચોક સ્થિત બેંકમાં જવા કરતા અહીં જ નજીકમાં જ આવી નોટો મળી જતી હોવાથી અધિકારીઓએ આવેલા આધેડને ઓફર સ્વીકારી લીધી અને આ સાથે જ આધેડે પોતાની ઓફિસ પર બેંકના સ્ટાફને 5 લઈ સાથે આવવા જણાવ્યું હતું અને બેંકનો સ્ટાફ તેની સાથે બાજુમાં જ આવેલી અજંટા શોપિંગ માર્કેટમાં રોકડા 5 લાખને સાથે લઈને આવ્યો હતો અને ત્યાં જ આધેડે પોતાની ઓફિસની નીચે ઊભા રાખી 5 લાખ આપો અને હું ઓફિસમાં નવી નોટો લઈને આવું છું તેમ કહી સ્ટાફ પાસેથી 5 લાખ લઈ લિફ્ટમાં બેસી ઉપરના માળે ગયો, પરંતુ સમય વીત્યા પછી પેલો આધેડ ન આવતા સ્ટાફે બેંકના અધિકારીને જાણ કરી ત્યારે બેંકના અધિકારી સહિત તમામને એજન્ટ શોપિંગ સેન્ટરના આવેલા આધેડની તપાસ કરી ત્યાં તેનો કોઈ પત્તો ચડ્યો નહીં। ત્યારે માલુમ પડ્યું કે આવેલા આધેડે તેઓને મૂરખ બનાવી નવી નોટની લાલચ આપી છેતરીને બેંકના 5 પડાવી રફુચક્કર થઈ ગયો છે। આ અંગે સલાબતપુરા પોલીસ મથકે બેંકના મેનેજરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। જો કે આ સમગ્ર પ્રકરણમાં બેંકની ગંભીર બેદરકારી બહાર આવી રહી છે અને આવી રીતે કોઈ બેંક વ્યવહાર કરતું નથી ત્યારે આ બેંકના અધિકારીઓને આવું ડાહપણ અજાણ ગ્રાહક સાથે કેવી રીતે સૂચ્યો છે? સ્ટાફ સાથે કોઈ સિક્યુરિટી સ્ટાફ કેમ નહીં મોકલ્યો? તે ઉપરાંત મેનેજર રજાપુર હોય ત્યારે આવો વ્યવહાર કેવી રીતે કોની જવાબદારીથી કર્યો? આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે અગાઉ પણ ચોરી અને છેતરપિંડીની ફરિયાદો જ આરોપી નીકળ્યા છે, જેથી પોલીસે આ સમગ્ર કેસને શંકાની નજર તપાસી ઉલટ તપાસ કરી રહી છે। દીકરીના લગ્નની ચિંતામાં આર્થિક ભીસમાં સરી પડેલા પિતાએ માનસિક હતાશામાં ગરકાવ થઈ ગળે ફાંસો કહી જીવન ટૂંકાવાની ઘટના બની છે। આર્થિક સંકળામણમાં ડૂબેલા પિતાએ બેજવાબદાર ભર્યા અંતિમ પગલાથી હવે દીકરીના લગ્ન કોણ કરાવશે? સમાજ માટે લાલબત્તી સમાન આ કિસ્સા બાદ આપઘાત કરવાનું વિચાર કરનારા પોતાના જ હોવા પર પરિવાર કેવા સંકટમાં મુકાઈ શકે છે તે જરા વિચારજો। પાંડેસરા સિદ્ધાર્થનગરમાં રહેતા 42 વર્ષીય સારસભાઈ સાહુએ શનિવારે રાત્રે પોતાના ઘરમાં લાકડાના છત સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। મરનાર સારસભાઈની દીકરીના દિવાળી બાદ લગ્ન નક્કી થયા હતા। લુમ્સના કારખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા સારસભાઈ આર્થિક રીતે અદ્ધર હોવાથી દીકરીના લગ્ન કેવી રીતે કરાવીશ એવા વિચારો સાથે માનસિક રીતે પડી ભાંગ્યા હતા। આર્થિક તંગીના કારણે પિતા થઈને દીકરીના લગ્નની જવાબદારી પણ નહીં સંભાળી શકતા તેમણે આર્થિક જવાબદારીમાંથી છટકબારી કરવા આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હોવાનું જાણવા મળે છે। સારસભાઈના અંતિમ પગલાથી પરિવારજનોમાં
દિવાળી ટાણે શોકમાં મુકાઈ ગયા છે। બનાવ સંદર્ભે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વિધાનસભાની ચૂંટણી આવતા તમામ રાજકીય પક્ષો આક્ષેપો પ્રતિ આક્ષેપો સાથે એકબીજાની સામે આવી જાય તે સ્વાભાવિક છે, પરંતુ કામરેજની બેઠક માટે કોંગ્રેસ પક્ષમાં યોગ્ય ઉમેદવારની માંગ સાથે રવિવારે પૂણા ખાતે મહિલા કાર્યકરો તેમજ લોકોએ કોઈ બહારનો નહીં પરંતુ સ્થાનિક ઉમેદવારની માંગણી સાથે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ હાઈકમાન્ડના મોભીઓને 2000થી વધુ પોસ્ટકાર્ડ લખ્યા હતા। ગુજરાત વિધાનસભાની 158 કામરેજ બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ માટે જ નહીં પરંતુ ખુદ કોંગ્રેસ માટે ઉમેદવારી નક્કી કરવા તલવારની ધાર પર ચાલવા જેવું બની ગયું છે, જેમાં રવિવારે સાંજે પૂણા ખાતે કામરેજ વિધાનસભા મત વિસ્તારની મહિલા કાર્યકરો એકત્ર થઈ હતી, જેમાં તેઓની મુખ્ય માંગણી કામરેજ વિસ્તારની બેઠક માટે એવો ઉમેદવાર કોંગ્રેસ હાઈકમાન્ડ પસંદ કરે જે સ્થાનિક હોય અને સ્થાનિક લોકોની સમસ્યાને વાચા આપી શકે। આ વિસ્તારમાં રાજકોટ, જામનગર, જૂનાગઢના મૂળ રહેવાસીઓ મોટી સંખ્યામાં વસી રહ્યા છે અને લોકો વિસ્તારના સ્થાનિક ઉમેદવારની માંગણી હાલ કોંગ્રેસ સમક્ષ કરી રહ્યા છે। આ હેતુથી એકત્ર થયેલી વિસ્તારની અને કોંગ્રેસની કાર્યકર મહિલાઓએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિત આગેવાનોને 2000થી વધુ પોસ્ટકાર્ડ લખી સ્થાનિક ઉમેદવારને ચૂંટણીમાં ઊભા રાખવા માટેની માંગણી કરી હતી। તો સાંભળો શું ઈચ્છે છે, અહીંના રહીશું। કામરેજ વિધાનસભા 158 માંથી એક આમ નાગરિક તરીકે એક એવો પ્રશ્ન લઈને આવી રહી છું સામે બધી પબ્લિકની સામે, અને જે મારી અહીંની તમામ બહેનોનો એક જ પ્રશ્ન છે, એ બધો મારો પ્રશ્ન છે, અને બધાને સાથે લઈને હરોળમાં ઊભી રહીને એ એક પ્રશ્ન હું બધાની સામે કહેવા માગું છું કે અમારે અહીંના જે સ્થાનિક ઉમેદવાર હોય એના માટે જ અમને એની ટિકિટ મળે વિધાનસભાની, અને એ અમને અહીંયા અમારે અમારા સુખે દુઃખમાં સાથ સહકાર આપશે એવી અમને ચોક્કસ ખાતરી છે। એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે અમારા અહીંના જે સ્થાનિક ઉમેદવાર હોય એને ચાન્સ મળે, નહીં કે બહારના, જે બહારના હશે બહારના હશે અમારે અહીંયા નજીક આવવાના જ નથી, ક્યારે આજ સુધી ક્યારે આવ્યા જ નથી બરાબર, અને અત્યારે આવશે નહીં, અત્યારે કદાચ ટિકિટ લેવાના માટે અત્યારે બધાની વચ્ચે આવશે અને પછી પાછા ક્યારે ક્યાં જતા રહેશે કંઈ ખબર પડશે નહીં। અમને કોઈને એના ઉપર કોઈ એવો વિશ્વાસ નથી કે આવશે અને અમારી વચ્ચે રહીને ક્યારે અમારા પ્રશ્નોને હલ કરશે, એટલે અમે એવું ઈચ્છીએ છીએ, અમારી બહેનો બધી ઈચ્છે છે કે અમે અહીંના સ્થાનિક ઉમેદવારને જ અહીંને ટિકિટ મળે અમારા વિધાનસભાની, અને અમને બધાને એ અમારી સાથે રહીને કામ કરે એવો અમને આશય છે, અને એ જ અમારો મુખ્ય હેતુ છે કે અમને અહીંના સ્થાનિક ઉમેદવારોને ટિકિટ મળવી જોઈએ, અને જે અમે ઈચ્છીએ છીએ અમારા જે પણ પ્રશ્નો છે અહીંયા રોડ ગટર રસ્તા કે જે પણ નાનામાં નાની પણ અમે કોઈ પણ ફરિયાદો હોય તો અમારા નજીકના હશે એને અમે કહી શકીશું, નહીં કે અમે અઠવા લાઈન રહેતા હોય એવા ઉમેદવારને પાસે જઈ શકીએ, કારણ કે ઉમેદવાર અત્યાર સુધી ક્યાં ખોવાઈ ગયા એમને મળતી ખબર નથી, પહેલાં કોંગ્રેસ મરી જાય ને આપ્યા ને હવે ટિકિટો લેવાના દાવેદાર થઈને બેઠા છે, એટલે અમને એ ઈચ્છા નથી કે એ જ લોકો આવે, અમે ઈચ્છા એ ધરાવીએ છીએ કે અહીંના જે સ્થાનિક ઉમેદવાર મળે તો અમારું બધા નાના નાની વાત અમારી સાંભળે, અને અમે એ જે કહેવા માગીએ છીએ એ અમારી વાત સાંભળીને અમારા બધા પ્રશ્નોનો હલ થાય, અડધી રાત્રે અમારે જરૂર પડે અમારા એરિયામાંથી કોઈને પણ કોઈ પણ વસ્તુની તો એ વ્યક્તિ અમે ડાયરેક્ટ વાત કરી શકીએ એવી વ્યક્તિ હોવી જોઈએ, અમારા જેવી નોર્મલ વ્યક્તિ હોવી જોઈએ, એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે એના સ્થાનિકને રહીશને જ ટિકિટ મળે એવો અમે આગ્રહ કરીએ છીએ। અમે એટલું ઈચ્છીએ છીએ કે અમારે કોઈ સ્થાનિક ઉમેદવાર જોઈએ, એટલા માટે કે અમારે કોઈ ગમે ત્યારે કામ પડે તો અમારો ઉમેદવાર હોય એ આગળ આવેલો હોય તો એ અમારું કામ કરી શકે। હા, અમે આ ટપાલ પોસ્ટકાર્ડ લખીએ છીએ સોનિયા ગાંધીને કે એ વાંચીને અમારું કામ અમને અમારી માંગણી પૂરી કરે। હાલમાં આ બેઠક પર કોંગ્રેસ તરફી જુવાળ વધી રહ્યો છે અને જેથી કોંગ્રેસ તરફી જુવાળને જોતા બેઠક માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે, ત્યારે સ્થાનિક લોકો સ્થાનિક વ્યક્તિની માંગણી સાથે બહાર કે દૂર રહેતા ઉમેદવારને ઈચ્છી રહ્યા નથી। આ સંદર્ભે કોંગ્રેસ મહિલા કાર્યક્રમમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે જોવાનું એ છે કે કોંગ્રેસ માટે આ વર્ષે ચૂંટણીમાં સારો દેખાવ કરવાની ઉત્તમ તક છે, ત્યારે ઉમેદવારોની પસંદગીમાં રાજકારણ રમાય કે લાગતા વળગતાઓને સાચવવા ઉમેદવારી લોકોમાં નાપસંદ ઉમેદવારોને આપી દેવામાં આવે તો મળેલી તક કદાચ કોંગ્રેસને ગુમાવવાનો વારો આવશે। જોવાનું એ છે કે સોનિયા ગાંધીએ લખેલા આ 2000થી વધુ પોસ્ટકાર્ડની શું અસર થાય છે અને કયા ઉમેદવાર પર પસંદગી ઉતરે છે। કેમેરામેન હિરેન નિમાવત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્ટ ટીવી ન્યૂઝ, સુરત। આજરોજ રવિવારથી 5 દિવસ સુધીના દિવાળી મહાપર્વનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ વખતે દરેક તિથિ 2 દિવસ સુધી ચાલનારી હોવાથી આજે ધનતેરસનો શુભ દિવસ છે, ત્યારે શહેરની જનતા આ શુભ દિને લક્ષ્મી પૂજન કરી પર્વનું મહત્વ સાર્થક કરશે અને સાથે સાથે સોનાની ખરીદીમાં પણ જોતરાશે।
રવિવારે બપોરથી ધનતેરસનો પ્રારંભ સાથે પંચ દિવસીય મહાપર્વનો પ્રારંભ થશે. દીપાવલી પર્વનો પ્રારંભ ભાગી તિથિમાં થઈ રહ્યો છે. એના કારણે ધનતેરસની પૂજા સાયંકાલીન હોવાથી રવિવારે સાંજે કરવાની રહેશે. આ અંગે પંડિતના જણાવ્યા મુજબ આ વર્ષે સાયંકાલીન પૂજા સમયે પ્રદોષ કાળ હોવાથી આ સમયે કરાયેલી પૂજા વિશેષ ફળદાયી રહેશે. આ સાથે બપોરે 3:28 કલાકે ધનતેરસનો પ્રારંભ થશે. તેની સાથે 4:30 કલાકથી રાહુકાળ શરૂ થશે. સાંજે 6 કલાક સુધી રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારની ખરીદી કરવી નહીં. રાહુકાળ દરમિયાન કરાયેલી ખરીદી દુઃખદાયક પુરવાર થાય છે. રાહુકાળની સમાપ્તિ સમયે જ ધનતેરસના પૂજનનો પ્રારંભ થાય છે. પૂજનના મુહૂર્તનો સમય સાંજે 5:57 કલાકથી 6:48 કલાક સુધીનો રહેશે અને ત્યારબાદ 7:38 કલાકથી 9:20 કલાકનો રહેશે. આમ સાંજનું પ્રદોષ કાળનું મુહૂર્ત હોવાથી આ સમયે કરાયેલી મહાલક્ષ્મી માતાની પૂજા સ્થિર લક્ષ્મી આપે છે. આ સાથે સોમવારે સવારે 10:34 કલાક સુધી ધનતેરસ હોવાથી ચોપડા પૂજન સોમવારે સવારે પણ શુભ મુહૂર્તમાં કરી શકાશે. સોમવારે સવારે 1:34 કલાક ધનતેરસના પ્રારંભ સાથે ભદ્રાનો પ્રારંભ પણ થશે. આમ ભદ્રામાં પણ શુભ કાર્યો વર્જી રહ્યા છે. આ દિવસે નવા વાસણો કે આભૂષણો ખરીદવાની પરંપરા છે, જે રાત્રે 8:57 કલાક બાદ કે સોમવારે સવારે કરી શકાશે. સુરત શહેર આમ તો ઘણી બધી વિશેષતાઓ માટે જગવિખ્યાત છે, પરંતુ મોડર્ન જમાનાની સાથે સુરત પણ મોડર્ન બની રહ્યું છે. અને એમાં પણ જ્યારે મનોરંજનની વાત આવે ત્યારે સુરતનું નામ મોખરે હોય છે. ત્યારે સુરત માટે ગર્વ લેવાય તેવું કામ સુરતની એક ડાન્સ એકેડમીના ગ્રુપે કરી બતાવ્યું છે. ગોધરોડ રોડ પર ચાલતી ડાન્સ એકેડમીના લિટલ ચાર્લીસ ડાન્સ ગ્રુપે નેશનલ ચેનલ પર આવતા એક રિયાલિટી શોમાં ભાગ લઈ સુરતનું નામ રોશન કર્યું છે. હિન્દુસ્તાન કે હુનરબાજ નામના ડાન્સ રિયાલિટી શોમાં આ ભૂલકાઓએ પોતાની આગવી છટાથી ડાન્સ કરીને શોના જજને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને આ લિટલ ચાર્લીસને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા હતા. ગોડધોડ રોડ પર ડાન્સ એકેડમી ચલાવતા મીનાબેન મોદીના હાથ નીચે અત્યાર સુધીમાં ઘણા ડાન્સ ગ્રુપ તૈયાર થયા છે અને તેમના ડાન્સ ગ્રુપ્સ અવારનવાર રિયાલિટી શોમાં પણ ભાગ લેતા હોય છે. ત્યારે આવા જ એક ડાન્સના પ્રોગ્રામમાં મીના મોદીએ કોરિયોગ્રાફ કરેલા ડાન્સ પર સુરતના આ ભૂલકાઓએ ડાન્સ કર્યો હતો. એક નેશનલ ડાન્સ રિયાલિટી શોમાં સુરતના આ ડાન્સ ગ્રુપે ડાન્સ કરી અને સુરતનું નામ રોશન કર્યું છે. છેલ્લા ઘણા મહિનાઓના અથાગ પ્રયત્ન બાદ આ નોટી ચાર્લી ગ્રુપે આ ડાન્સની પ્રેક્ટિસ કરી હતી અને કોરિયોગ્રાફીના દિગ્ગજ કહી શકાય તેવા ટેરેન્સ અને સોનાલી બેન્દ્રે સમક્ષ પરફોર્મ કર્યું હતું. અને આ ડાન્સનો જોઈ ટેરેન્સ અને સોનાલી બેન્દ્રેએ આ ગ્રુપના ખૂબ જ વખાણ કર્યા હતા અને સુરતના આ લિટલ ચાર્લીસે ટેરેન્સ અને સોનાલી સાથે ખૂબ યાદગાર ક્ષણો પણ વિતાવી હતી. તો આવો જાણીએ કે લિટલ ચાર્લીસ ડાન્સના સ્ટેજ પર કેવી મજા માણી. બહુ સારું લાગ્યું. આપણે અમને એવું બહુ ગમ્યું કે અમે આટલા મોટા સ્ટેજ પર જઈને ડાન્સ કરીએ છીએ પણ આટલા મોટા જજ સાથે, પણ અમે આ બધું કર્યું એનો બહુ મોટો પાર્ટ અમારી મેમને પણ જઈને છે, કેમકે એ અમને આટલું સિલેક્ટ કર્યું, એ અમારામાં આવી આવું ટેલેન્ટ જોઈને અમને ત્યાં મળ્યું, એટલે એ બહુ મોટી વાત કહેવાય અમારા માટે. અચ્છા, તમારા ગ્રુપે ત્યાં ટેરેન્સ સર જોડે અને સોનાલી બેન્દ્રે જોડે જે ગ્રુપ મસ્તી કરી એના પછી કેવું લાગ્યું તમને? અમને એવું જ લાગ્યું કે આ અમારો વન ટાઈમ એક્સપિરિયન્સ હતો, આ અમે ક્યારેય આખા લાઈફમાં નહીં ભૂલી શકીએ. અચ્છા, અને આયા પછી તમારા ગ્રુપમાં ફ્રેન્ડ સર્કલ્સમાં તમે જે વાત કરી એ લોકોનો પ્રતિસાદ કેવો હતો તમારા ફ્રેન્ડ સર્કલનો? બધાએ કીધું કે તમે સારું ડાન્સ કર્યું, તમે ત્યાં સારું કર્યું, તમે સારા લાગતા હતા, બધાએ અલગ અલગ કીધું. અને ઘરેથી કેટલો સપોર્ટ મળે છે આનામાં? બધાઓના ઘરેથી બધા સપોર્ટ કરતા હતા. હમ લોગને મેરી કોમ કો દેખા, મેરી કોમને હમારે સાથે ડાન્સ કિયા, હમકો ભી થોડા મિલ ગયા કે એસા કર સકતે, હમ લોગ હમારા એક્સપિરિયન્સ હો ગયા, કોન્ફિડન્સ લેવલ બઢ ગયા હમારા. ફિર હમ લોગને ટેરેન્સ કે સાથ ભી બહોત મજા કિયા, ફિર ટેરેન્સ હમારે રૂમ મેં આયા થા, હમારે સાથ મસ્તી કી થી ઉસને, ફિર
ये ताशु पूछ रही थी कि टेरेंस कब आएंगे, तो वो तो टेरेंस सर ने बोला ये कौन है, तो वो बोलते हैं फैन है तुम्हारे, तो टेरेंस सर पूछते हैं ऐसी कौन है, तो केविन ने बोला। उसके बाद हमको बहुत मजा आई, हमने टेरेंस को हग किया, उसके साथ हैंडशेक किया, हमको सर्टिफिकेट्स और मेडल्स मिले, हमको बहुत मजा आया। मेरी कॉम जो वर्ल्ड फेमस बॉक्सर है, हम लोग को उसके साथ मिलकर मज़ा आया, तो हमारे साथ डांस किया, तो उसने हम लोगों का कॉन्फिडेंस लेवल भी बढ़ाया कि हम लोग अगर आगे जाके करें तो हम लोगों को और भी बड़े बड़े सेलिब्रिटी से मिलने मिलेगा। और फिर हम लोग टेरेंस सोनाली बिंद्रा से भी मिले, उनके साथ मस्ती की, और उन्होंने हमें कहा कि अगर हम लोग थोड़ी और मेहनत करेंगे तो हम लोग इससे भी अच्छा कर सकते हैं। આ રિયાલિટી શોમાં આ લિટલ ચાર્લીઝ ગ્રુપ ભારતની ખ્યાતનામ અને ઓલિમ્પિક બ્રાન્ચ મેડલ વિજેતા મેરી કોમને પણ મળ્યા અને તેમણે મેરી કોમ સાથે પણ સમય વિતાવ્યો અને આ બાળકોના ડાન્સ પરફોર્મન્સથી શોની મહેમાન બનેલી મેરી કોમ પણ ખૂબ જ પ્રભાવિત થઈ હતી અને તેમણે ગ્રુપના તમામ ડાન્સર્સને વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું। મારું નામ તાશુ છે। તાશુ, ગ્રુપમાં ગયા તમે, આ રીતે પરફોર્મન્સ કર્યું, સૌથી વિશેષ અને મહત્વની અગત્યની વસ્તુ શું લાગી તને? મેં ત્યાં મેરી કોમથી મળી, તેમના સાથે મેં ડાન્સ પણ કરેલું, મને એટલું સારું લાગ્યું છે અને હું મીના એકેડેમી ડાન્સ મેં 5-6 સાલ સે આ રહી હું ઓર વહાં ડાન્સ કરકે મુજે ઇતના અચ્છા લગતા હૈ યે સબ મીના આંટી સે સીખ કે બહોત મસ્તી કી થી વહાં હમ લોગો ને और उनकी वजह से मैं बहुत सारे शो में भी जा चुकी हूँ डांस करने के लिए, और ये पहली बार हो रहा है कि टीवी में मेरा शो आ रहा है। अच्छा, आगे जाके क्या बनना चाहोगी आप? मैं मीना आंटी की तरह एक डांसर बनना चाहती हूँ, मैं उनकी तरह बहुत अच्छी, मुझे उनकी, मैं उनकी सबसे बड़ी फैन हूँ, मुझे उनकी तरह डांस करना इतना अच्छा लगता है, उनके ट्विस्टिंग वो सब मुझे बहुत अच्छे लगते हैं, इसलिए मैं उनकी तरह एक डांसर बनना चाहती हूँ। टेरेंस, सोनाली बिंद्रा और मैरी कॉम, ये तीनों सबसे बड़े सेलिब्रिटीज थे, स्पेशली मैरी कॉम और टेरेंस से मिलने से मुझे बहुत अच्छा लगा। मुझे मेरी मम्मी और मैम को थैंक्स कहना है क्योंकि उनका सपोर्ट मुझे यहाँ तक ले गया, थैंक यू। मेहमान तो केवी मजा आई, त्या कई रीते तुम सुसु करियो, एंजॉय सुसु एंजॉय करियो? બધું જ એન્જોય કર્યું, અલગ અલગ ચાર્લી ચેપ્લિનના સ્ટેપ, બહુ મજા કરી બધા હતા। અચ્છા, ત્યાંની કોઈ એવી વાત જે તમે આખી જિંદગી નહીં ભૂલી શકો, તમારી ટેરેન્સ સાથેની મુલાકાત, સોનાલી બેન્દ્રેજીની મુલાકાત, કઈ વસ્તુ યાદગાર સૌથી વધારે? ટેરેન્સે ઇસ્ટુ નેમ કીધું કે તું આવું કેમ કરે છે, એ છે ને સ્ટેપ હતો એક કે જેનથી તાસુના ફ્રોક ખેંચતો હતો, એ સ્ટેપ એ ટેરેન્સે કીધું કે તું આવું કામ કરે, હજુ તો તું કેટલો નાનો છે। એટલે તમે ત્યાં બહુ તોફાન કર્યું, બહુ મજા કરી? હા, બહુ મજા કરી। આ બધું જે કર્યું એના પાછળ સૌથી મોટા મોટો ફાળો કોનો ગણે છે? મીના મેમ, મીના મોદી।
છેલ્લા ઘણા સમયથી ડાન્સની તડામાર તૈયારીઓ કરતા આ ડાન્સરોએ પોતાની મહેનત અને લગનથી સાબિત કરી બતાવ્યું છે કે જો યોગ્ય દિશામાં મહેનત કરવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે. દિવસ રાત મહેનત કરીને દિગ્ગજ જજ સામે પરફોર્મ કરીને જજને પણ પ્રશંસા કરવા માટે મજબૂર કરી દીધા હતા. માત્ર એટલું જ નહીં પણ આ ડાન્સરોની પાછળ સૌથી વધુ મહેનત કરનાર અને સુરતને ડાન્સ સિટી બનાવનાર આ ડાન્સ એકેડેમીના સંચાલક મીના મોદીએ પણ આ ભૂલકાઓ પાછળ દિવસ રાત એક કર્યા છે. તો જ્યારે તેમનું આ ગ્રુપ નેશનલ લેવલ પર અને ઇન્ટરનેશનલ કહી શકાય તેવા સ્ટેજ પર પરફોર્મ કરીને આવ્યું છે ત્યારે એક ગુરુ તરીકે તેમનું શું કહેવું છે તે સાંભળીએ એમના જ મોડેથી. पहले भी हम लोग कई बार टीवी पे गए हुए हैं लेकिन ये हमारे बहुत क्लास के सबसे नॉटी बच्चे थे और इनकी शरारतें देखकर ही मैंने इन्हें इस एक्ट में रखा और इनके शरारतें देख देख के मुझे मेरे बच्चों का बचपन याद आ जाता था और मुझे बहुत मैंने इन्जॉय किया इनके साथ. इनकी शरारतें सारे मैंने इस एक्ट में डाली और जब ये लोग करके दिखाते थे प्रैक्टिस के दौरान हम लोग बहुत हंसते थे, इतना हंसते थे कि हंस हंस के हम लोग पागल हो जाते थे. और ये पूरा इवेंट जो है पूरा प्रोग्राम ये करने में कितना टाइम लगा आपको? इस इवेंट में टाइम तो बहुत लगा क्योंकि मैंने इस इवेंट में महसूस किया कि कॉमेडी क्रिएट करना बहुत टफ है. बजाय इसके कि मैंने कई सीरियस एक्ट्स बनाए हैं, रासलीला बनाई, स्केट्स पे मैंने बहुत सारे इवेंट्स दिए हैं चैनल्स पे, लेकिन फिर भी मुझे ये एक्ट बहुत टफ पड़ा क्योंकि किसी को ऑडियंस को हंसाना बहुत टफ है, ना आसान नहीं है. बच्चों ने तो बहुत ही अच्छा परफॉर्मेंस किया है लेकिन एक गुरु की ओर से अगर आप इस एक्ट को देखोगे बहुत ही सराहनीय एक्ट था, ये बहुत ही प्रशंसा की थी जजेस ने, क्या कहना चाहिए इसके बारे में? बच्चों ने बच्चे जब आए थे सीखने तब इनके एक्सप्रेशंस बिल्कुल नील थे. इस एक्ट में सबसे जो इम्पॉर्टेंट चीज़ थी वो थी एक्सप्रेशंस. चार्ली चैप्लिन कैसे एक्सप्रेशन, उनकी वीडियोस दिखा दिखा के हमने इन लोगों को ट्रेन किया कि आप कैसे एक्सप्रेशंस दो ताकि लोगों को हंसी आए. तो इन लोगों ने बहुत मेहनत की, बहुत वर्कआउट किया और फिर एक्सप्रेशंस मेरी उम्मीद से बहुत ज़्यादा अच्छे एक्सप्रेशंस दिए इन लोगों ने. जजेस के बहुत सारे बढ़िया कमेंट रहे थे, एक गुरु होने की दृष्टि से अगर देखा जाए तो आप कैसा फील करोगे? बहुत अच्छा, बहुत अच्छा, बहुत प्राउड, बोलते ना टॉप ऑफ द स्काई, बहुत अच्छा लगता है ये. इस एक मोमेंट के लिए मैं कितनी भी मेहनत करने को तैयार हो जाती हूँ इन लोग के साथ कि चलो वो मोमेंट, क्योंकि मैंने तो कई बार ये पल जिया है लेकिन इन बच्चों ने तो पहली बार वो महसूस किया था कि हमें इतना एप्रिसिएशन, इतने बड़े बड़े मेडल्स, 15,000 कैश प्राइज, ये लोग तो बहुत ज़्यादा खुश थे और इनकी खुशी देख कर मैं इतनी ज़्यादा खुश थी कि मुझे लगा कि ऐसे और भी बच्चों को मुझे चांस देना चाहिए, मैं बनी ही इसी के लिए हूँ. ओके, आखिरी अगर सूरत की सिटीज़ को कुछ मैसेज देना चाहोगी इस डांस के बारे में कोई भी, क्या वो? सूरत में मैं लोगों से यही कहना चाहूँगी कि अगर आपके बच्चे में टैलेंट है तो वो 100% चैनल तक जा सकता है क्योंकि मैंने महसूस किया है पेरेंट्स को बहुत अच्छा लगता है बच्चा एक बार टीवी पे आ जाए तो. और ये एक बहुत बड़ी गलतफहमी है कि टीवी पे आना है तो हमारी पढ़ाई मिस होगी बच्चों की और हम नहीं चाहते कि हमारे बच्चे स्टडीज़ में पीछे आए, तो ऐसा कुछ भी नहीं है. स्टडीज़ 1% भी मिस नहीं होती है क्योंकि प्रैक्टिस टाइम तो कहीं से कहीं तक स्टडीज़ में डिस्टर्ब नहीं करता है और शूटिंग पर सिर्फ एक या दो दिन बुलाते हैं तो कहाँ से स्टडीज़ मिस हुई. उसके बावजूद बच्चों का कॉन्फिडेंस लेवल बहुत अप होता है. तो मैं तो यही कहना चाहूँगी कि बच्चों को सबको एनकरेज करना चाहिए और पेरेंट्स जिनको भी इंटरेस्टेड है तो इस लाइन में अगर उनके बच्चे में टैलेंट है तो उन्हें 100% आगे बढ़ाना चाहिए. લીટર 40 ગ્રુપે સુરતના નામને ખરેખર સાકાર કરી બતાવ્યું છે અને તેમના આ કાર્યથી એક વાત તો ચોક્કસ કહી શકાય કે આ નાના બાળકોએ સુરતના નામને પોતાના ડાન્સ પરફોર્મન્સથી ઝળહળતું કરી દીધું છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે વિપુલ પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.
યોગ ગુરુ બાબા રામદેવ રવિવારે સુરતના મહેમાનમાં હતા. બાબા રામદેવ શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી સંસ્કાર ભારતી શાળાના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં હાજર જનમેદનીને બાબા રામદેવે આધ્યાત્મિક વાણીથી સંબોધ્યા હતા. આવો નિહાળીએ કેટલાક દ્રશ્યો. આખો વર્લ્ડનો સૌથી મોટો અને જ્યારે શરૂઆત કરી ત્યારે ટીના પાત્ર હતા, પણ આપણે કોઈક દિવસે આપણા સિદ્ધાંત નહીં મૂક્યા, સિદ્ધાંત કે સાથ કભી સમજોતા નહીં કિયા, ઓર પૂરી પવિત્રતા કે સાથ, નહીં તો હમને જિસ તરહ સે પંગા બોલ લિયા હુઆ હૈ. લેકિન દરસલ સચ કહેને કા બડા ભયંકર કામ હૈ. સલાબતપુરા ચલમવાડમાં યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. રવિવારે સવારે 9 થી સાંજના 5 વાગ્યામાં સુમારે યોજાયેલા ચલમવાડ યુવક મંડળ આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. નવસારી બજારમાં યુવાન પર હુમલો કરી સ્થાનિક ટપોરીઓ 1900 રોકડાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. અસામાજિક તત્વોના ભોગ બનવાયેલા યુવાનને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. નવસારી બજાર હરિયજનવાસમાં રહેતા અને બેંક એજન્ટ તરીકે નોકરી કરતા વસંતભાઈ સુરતીનો એકનો એક પુત્ર રાહુલ લાલગેટ ખાતે આવેલી શુભમ મેડિકલ એજન્સીમાં મેડિકલ દવાઓ ડિલિવરી કરવાની નોકરી કરતો હતો. દરમિયાન રાહુલ શનિવારે રાત્રે નોકરી આટોપી પગપાળા ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે ઘર નજીક સ્થાનિક ટપોરી ફિરોજ સહિતના 7-8 ટપોરીઓએ વગર કારણસર રાહુલ સાથે ઝઘડો કર્યો હતો. રાહુલ કંઈ સમજે તે પહેલા આ લુખ્ખા તત્વોએ તીક્ષ્ણ હથિયાર વડે તેના પર ઘાતકી હુમલો કરીને તેના ખિસ્સામાંથી રોકડા ₹1900ની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા. હુમલામાં માથામાં ગંભીર ઈજા પહોંચતા રાહુલને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે નવસારી બજાર હરિજનવાસમાં સ્થાનિક મુસ્લિમ અસામાજિક તત્વો અડીંગો જમાવીને બેસી રહ્યો છે. તેઓની દાદાગીરીના કારણે મહિલાઓને ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલીવાળું બની ગયું છે. પોલીસ આ લુખ્ખા તત્વો સામે કાયદાકીય પગલાં ભરે તેવી રહીશોની માંગ છે. બનાવ સંદર્ભે સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વરાછા વિસ્તારમાં 35 લાખની ચીલ ઝડપની ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો, જેમાં પોલીસે સઘન તપાસ કરતા બેંકના સીસીટીવી કેમેરામાં 2 ચોરો કેદ થયા હતા. પોલીસની કાર્યવાહી નક્કર દિશામાં આગળ વધી રહી છે. વરાછામાં આવેલી ધાનેરા ડાયમંડમાં કામ કરતા દશરથ અને નીતિન નામના 2 કર્મચારી પાસેથી 7મી તારીખે 4:15 વાગે રાજન્સ કોમ્પ્લેક્સની ગલીમાં 2 અજાણ્યાઓએ પાડી નાખી રૂપિયા ભરેલા થેલો ઝૂંટવી લીધો હતો. આ ઘટનાની તપાસ કરતા PIT કે પટેલે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું, જેમાં ખબર પડી કે નજીકના જ નાગરિક કોઓપરેટિવ બેંક આવી છે. આ બેંકની બહાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. દશરથ અને નીતિનભાઈ ચીલ ઝડપની ઘટનાઓને જે સમય બતાવી રહ્યા છે તે સમયના આધારે બેંકના કેમેરાની ફૂટેજ જોતા બંને ચોર કેમેરામાં કેદ થયા હતા. બેંકમાંથી વિડીયો લઈને પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપ્યો છે. ટેકનોલોજી અને સોફ્ટવેરની મદદથી FSLના અધિકારીઓ આ વિડીયોને એનલાર્જ તથા સ્મૂથ ઇફેક્ટથી એડિટ કરી ચોરોના ચહેરા સ્પષ્ટ થાય તેવી તસવીરો લેશે. આ ફૂટેજમાં બંને ચોરોના બાંધા તેમજ તેમની શરીરની ઊંચાઈ મુજબ પોલીસે પહેલેથી જ શકમંદોને શોધવાની શરૂઆત કરી દીધી છે, પરંતુ કેમેરાના કારણે આ ગુનો શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી શકે એમ છે. તહેવારના આ 5 શુભ દિનમાં પણ શહેરમાં દારૂ ઘુસાડવાનું મોટું નેટવર્ક કાર્યરત છે. ત્યારે પુણા સીમાડા રોડ પર આવેલી પોદાર સ્કૂલની સામે પોલીસ ચેકિંગ દરમિયાન કારમાંથી દારૂની 430 બોટલ સાથે 2.88 લાખનો મુદ્દામાલ ઝડપે પાડી એક બુટલેકરને જેલ ભેગો કર્યો છે અને અન્ય 2 વ્યક્તિને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. મળેલી બાતમીને આધારે વોચ ગોઠવીને બી ડિવિઝનના સ્કોડના માણસોએ ચેકપોસ્ટથી એક ઇન્ડિકા કારને રોકીને તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની મોટી 430 બોટલો મળી આવી હતી. પોલીસે કુંભારિયા ગામના પીરફળિયા ખાતે રહેતા કાર ચાલક મહેન્દ્ર ઉર્ફે રાજુ સુમલાલ કલાલની ધરપકડ કરીને કાર અને દારૂનો જથ્થો મળીને કુલ 2.88 લાખની મત્તા કબજે લીધી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મહેન્દ્ર ઉર્ફે રાજુએ આ દારૂનો જથ્થો હાલોલની આશીર્વાદ હોટલ પાસેથી પાવાગઢના મનીષે ભરાવ્યો હતો અને સુરતમાં માંગીલાલ મારવાડીને આપવાનો હોવાની કબૂલાત કરતા પોલીસે આ બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. પટારમાં ઉધના મગદલા રોડ પર આવેલા એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ખુલ્લા ઘરમાંથી મોબાઈલ અને આઈપોડ તેમજ 5,000 રોકડા મળી કુલ 24,000ની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે અજાણ્યા ચોરને શોધવાની તજવીજ હાથ ધરી છે. ઉધના મગદલ્લા ખાતે રહેતા અને ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા શાંતિપ્રસાદ શ્રીવાસ્તવના ઘર નંબર 4માં તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરમાં પડેલા એક બ્લેકબેરી મોબાઈલ તેમજ એક 15,000નો આઈપેડ અને 5,000 રોકડા રૂપિયાવાળું પાકીટ લઈ તસ્કરો હવામાં છૂ થઈ ગયા હતા. સવારે 8 વાગ્યાના અરસામાં ખુલ્લા દરવાજાવાળું ઘર જોતા ચોરોએ પોતાનો હાથ સાફ કરી ડોક્ટરના ઘરમાંથી કુલ 24,000ના મુદ્દામાલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ડોક્ટર શાંતિ પ્રકાશે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી ચોરોને પકડવાની તજવીજ હાથ ધરી છે. ઉધનામાં આવેલી સિટી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલી મીનાક્ષી યાર્ડ નામની દુકાનમાં ચોરોએ હાથ સાફ કર્યો હતો. દુકાનમાં મૂકેલા 3 સીપીયુ અને 1 મોનિટર મળી કુલ 45,000ના સામાનની ચોરી કરી ચોરો ભાગી જવામાં સફળ રહ્યા હતા. આ અંગેની ફરિયાદ દુકાનના માલિકે પોલીસ સ્ટેશને ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં તસ્કરો અને ચોરો ધીમે ધીમે પોતાની ગુનાખોરીની ઘટનાઓને વધુ ને વધુ ઉગ્ર બનાવતા હોય તેમ લાગી રહ્યું છે. દિવાળીના સમયે શહેરમાં ચોરી અને લૂંટની ઘટનાઓમાં વધારો થવા પામ્યો છે. ત્યારે મગદલ્લા વેસુ ખાતે રહેતા વિકાસકુમાર સરાફ ઉધના સિટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મીનાક્ષી યાન નામનું દુકાન ધરાવે છે. ગતરોજ વિકાસકુમાર દુકાન બંધ કરીને ઘરે ગયા ત્યારબાદ ચોરો તેમની દુકાનમાં ઘૂસી અને 45,000ના 3 સીપીયુ અને 1 મોનિટર ચોરી ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે દુકાન ખુલતાની સાથે જ માલિક વિકાસકુમારને ચોરીની ગંધ આવતા તેમણે આ વાતની જાણ પોલીસ સ્ટેશને કરી અને અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કરી તેમને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. ખોરદો રોડ પર આવેલ કૃષિ ફાર્મ નજીક ચોગસ પાર્ક પાસે પાર્ક કરાયેલી બાઇકની ડીકી તોડી ચોરો કેમેરાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આથી બાઇકના માલિકે ઉમરા પોલીસ સ્ટેશને કેમેરા ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉમરા પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઉધના મગદલા રોડ પર આવેલી ગિરિધર પાર્ક સોસાયટીમાં અંકિતભાઈ લહેરીલાલ બોટાના તેમના પરિવાર સાથે રહે છે. અંકિતભાઈ 9મી તારીખે રાત્રે ખોરદોર રોડ ઉપર રંગીલા પાર્ક પાસે આવેલા ચોકસ પાર્કમાં ગયા હતા. અંકિતે તેમની GJ5 HC68 નંબરની બાઇક પાર્કના ગેટ આગળ મૂકી હતી. દરમિયાનમાં કોઈ તસ્કર તેમની આ મોટરસાયકલની ડીકી તોડી નિકોન કંપનીનો કેમેરો ચોરી ગયો હતો. ચોરાયેલ કેમેરાની કિંમત 22,500 હોવાનું અંકિતભાઈએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું. બનાવ અંગે PSI DV અદાલતે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોંઘવારીના નામે વધારે ભાવ વસૂલવાની રિક્ષા ચાલકને તેની દાદાગીરી ભારે પડી ગઈ હતી, જેમાં વરાછામાં રિક્ષા ચાલકને લોકોએ મેથી પાક આપી તેની તુમાખી બદલ સબક આપ્યો હતો. વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિર પાસે સવારે અચાનક જ લોકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું અને એક રિક્ષા ચાલકને ધોલાઈમાં લોકો એક પછી એક વચ્ચે પડી રહ્યા હતા. બનેલી ઘટનાની વાસ્તવિકતા એ હતી કે જેમાં રિક્ષામાં બેઠેલા મુસાફર પાસે રિક્ષા ચાલકે ફેરીના વધારે પૈસા માંગ્યા હતા, જેનો વિરોધ કરતા ગ્રાહક સાથે રિક્ષા ચાલકે જીવાજોડી કરી હતી અને બાદમાં અન્ય રિક્ષાવાળાઓ એકત્ર થઈ જતા ગ્રાહકને માર માર્યો હતો. આ તમામ ઘટના સ્થાનિક લોકોએ નજર જોતા લોકોમાં દાદાગીરી કરનાર રિક્ષા ચાલકો સામે રોષ ફાટી નીકળ્યો હતો અને ગ્રાહકને બચાવવા વચ્ચે પડ્યા હતા. ત્યારે રિક્ષા ચાલકોની દાદાગીરી સામે લોકો ગુસ્સે ભરાયા હતા અને રિક્ષા ચાલકને મેથી પાક આપવાનું શરૂ કરી દીધો હતો. વાત મણસતા અન્ય રિક્ષાવાળાઓ રવાના થઈ ગયા હતા. ગ્રાહકો પાસે દાદાગીરીથી પૈસા પડાવતા રિક્ષા ચાલકોનો ત્રાસ વરાછા વિસ્તારમાં પુષ્કળ છે, છતાં પોલીસ આવા રિક્ષા ચાલકોને છાવરી રહી છે. ત્યારે લોકોએ જ આવા રિક્ષા ચાલકને સીધો દોર કરવાનો હથકંડો અપનાવ્યો હતો, જો કે બાદમાં પોલીસ આવતા સમાધાન થયું હતું. શાળાઓમાં અને કેટલાક વેપાર ધંધાઓમાં દિવાળી ટાણે વેકેશનનો માહોલ જામ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકામાં પણ વિવિધ વિભાગોમાં રજા જાહેર કરાઈ છે. આ દિવાળીમાં 12-15 નવેમ્બર સુધી રજાઓ રહેશે, પરંતુ મનપાના આ વેકેશન ગાળા દરમિયાન પાણી, ડેનેજ, આરોગ્ય, ફાયર અને વોચ એન્ડ વોર્ડ વિભાગની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. દિવાળીની ધામધૂમને પગલે પાલિકામાં આગામી સોમવારે 12 નવેમ્બરની રજા કરાઈ છે, એટલે 15 નવેમ્બર સુધી રજાઓ રહે તેમ છે. તેમ છતાં પાણી, ડ્રેનેજ, આરોગ્ય, ફાયર અને વોચ એન્ડ વોર્ડ વિભાગની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
જો કે શુક્રવારે કમિશનર દ્વારા આ એવી સૂચના જારી કરવામાં આવી હતી કે 24 નવેમ્બરની ચોથા શનિવાર રજા રહેશે નહીં. આ દિવસે પાલિકા અને શિક્ષણ સમિતિની કચેરીઓ રાબતા મુજબ ચાલુ રહેશે, એટલે કર્મચારીઓ માટે દિવાળી પછી ચોથા શનિવારની રજાની હોળી થઈ ગયા હોવા જેવો ઘાટ બન્યો હતો. સફાઈની બાબતમાં આમ તો શહેરની કીર્તિ એક ડગલું નીચે ઉતરી છે. દેશમાં સફાઈ માટે સુરત શહેર બીજા નંબર પરથી ત્રીજા નંબરે આવી ગયું છે. જો કે તહેવારોના દિવસોમાં ગંદકીના કારણે સફાઈના મુદ્દે વધારે નાક નહીં કપાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાનો પ્રયાસ કરાયો છે. પાલિકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર હેમંત દેસાઈનું કહ્યું હતું કે દશેરાથી દિવાળી અને નવ વર્ષ સુધી કુલ 470 અધિકારી અને કર્મચારીઓની ખાસ ટાસ્ક ફોર્સ તૈયાર કરાઈ છે. તેઓ સાતેય ઝોનમાં રાઉન્ડ ધ ક્લોક સફાઈનું મોનિટરિંગ કરશે અને આ ટાસ્ક ફોર્સમાં રાંદેર ઝોનમાં 65, સેન્ટ્રલ ઝોનમાં 63, કતારગામમાં ઝોનમાં 73, વરાછા ઝોનમાં 53, ઉધના ઝોનમાં 49, અઠવા ઝોનમાં 64 અને લીંબાયત ઝોનમાં 60 કર્મચારી અને અધિકારીઓની ટીમ હશે. કોઈપણ વિસ્તારમાં આ ટીમ સફાઈ વ્યવસ્થાનું મોનિટરિંગ કરીને તેનો ઉકેલ લાવશે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી કરીએ મુખ્ય સમાચારો પર એક નજર. કડકડતી ચલણી નોટો મેળવવાના લોભમાં બેંકે ગુમાવ્યા 5 લાખ, આધેડ ગઠિયો 5 લાખ લઈ છું, સમગ્ર ઘટના શંકાના ઘેરામાં. પુત્રીના લગ્નના ખર્ચાની વ્યવસ્થા ન થતા પિતાએ કર્યો આપઘાત, દિવાળી બાદ હતા પુત્રીના લગ્ન. કામરેજ વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસ, મહિલા કાર્યકરો અને રહીશોએ કરી સ્થાનિક ઉમેદવારની માંગ, 2000થી વધુ પોસ્ટકાર્ડ લખી સોનિયા ગાંધીને કરી રજૂઆત. શુભ ધનતેરસના શુભ મુહૂર્તમાં સોના ચાંદીની ખરીદીની ધૂમ, મોંઘા ભાવે પણ કરોડો રૂપિયાનું સોનું ખરીદતા સુરતીઓ. અને સુરતનું ટેલેન્ટ ઝળક્યું ટીવીના રિયાલિટી શોમાં, સુરતના ડાન્સ ગ્રુપના બાળકોએ રજૂ કર્યો અદ્ભુત ડાન્સ, જજ થયા મંત્રમુગ્ધ. તો આ હતા ત્યાં સુધીના હિન્દ ટીવીના સમાચાર. ફરીથી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.